हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। हाउ आर यू ऑल? फाइन? ओके, गुड। आज आपणे यूनिट वन माय पेज वन आ जे टॉपिक जोई गया छे, जे लेसन छे ए जोई गया छीए, एना विशे आज आपणे रिविजन करीशुं। तमारे पण बधुं ज याद राखवानुं छे अने मारी जोडे रिविजन करतुं जवानुं छे, बराबर छे? तो पहला तो माय पेज वन ने जोता पहला व्हाट इज इन धीस यूनिट, एमा आ पहला हितुना वर्गखंडना जे चेप्टर ने बात करिए तो हितुना वर्गखंडमां तेनी वर्गखंडनी दीवालो, तेनू ब्लेकबोर्ड, पछी तेना वर्गखंडनी सीलिंग एटले के छत, पछी तो के शेनी वात करवामां आवे छे तो के दरवाजा अने बुलेटिन बोर्ड, आटली वस्तुनी वात करवामां आवेली छे। आ दरेक वस्तुना जे जे कलर छे ए आपणे याद राखवाना थाय तो आपणे आ जे जोडकू छे ईजीली याद रहे, बराबर छे? तो एमां जोडकू जोईए तो एमां शुं छे, ए पार्टनी सामे बी पार्टने जोडवानुं छे, पण आपणे ए साइडमां आंसर आवी रीते लखीशुं, बराबर? तो पेलू छे ध वोल्स आर खाली जग्या, आपणे एम कही शकीए के जे वोल्स छे ए केवी हती, तो एमांथी चार माथी जे राइट आंसर आवे ते आपणे एनी सामे लखीशुं। तो वोल्स छे केवी हती, तो के वोल्स हती जे हितुना वर्गखंडनी दीवालो हती, ए ब्लेक हती, ब्राउन हती, पिंक हती के व्हाइट हती? तो आपणो राइट आंसर आवशे पिंक, बराबर? शुं आवशे? पिंक। तो आपणे लखीशुं पिंक, तो आपणे आंसर थई गयो ध वोल्स आर पिंक, राइट? पछीनुं छे सेकंड, ध बोर्ड इज, एटले के ध बोर्ड एटले के क्या सेन्समां? तो के ध ब्लेक बोर्ड, ब्लेक बोर्ड हमेशा केवुं होय? तो के ब्लेक होय, एटले आपणे लखीशुं ब्लेक, राइट? पछी छे ध सीलिंग, सीलिंग एटले शुं थशे? तो के छत अथवा छाजली, बराबर? तो ए हितुना वर्गखंडनी जे ऊपरनी छत हती ए केवा रंगनी हती? तो आपणे लखीशुं जे छत छे ए हती व्हाइट, राइट? एना पछी छे ध डोर्स, ध डोर्स आर खाली जग्या, तो डोर्स छे दरवाजाओ छे ए केवा रंगना हता? तो एमां आवशे ब्राउन, बराबર? અને આજે તમને લાસ્ટ કીધું હોય કે બુલેટિન બોર્ડ કેવું હતું, તો બુલેટિન બોર્ડનો કલર કેવો આવશે? ગ્રીન આવશે, બરાબર? અહીં એમ કીધું હોય કે ધ બુલેટિન બોર્ડ ઇઝ ખાલી જગ્યા, તો અહીં તમે શું લખી શકો? એ ગમે એ વસ્તુ આપેલી હોય ઓપ્શનમાં, પણ અહીંયા રાઇટ આન્સરમાં શું આવશે? ગ્રીન। હજુ એકવાર આપણે રિપીટ કરી જઈએ, ધ વોલ્સ આર, દિવાલો કેવી હતી? પિંક હતી, બ્લેકબોર્ડ બ્લેક હતું, ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, ધ ડોર્સ આર બ્રાઉન, આટલી વસ્તુ યાદ રાખવી પડે। પછી આ એક થઈ ગયું જોડકું, બરાબર, કે કઈ વસ્તુ કેવા રંગની છે। હવે એના પછી આપણે જોયા તો કે મિક્સ માય પેજ વન અને વોટ ઇઝ ઇન ધીસ યુનિટનું આપણે તમને પ્રશ્ન પૂછ્યો હોય કે નીચેના વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો, બરાબર? તો એ કોઈ પણ ઇંગ્લિશમાં વાક્ય આપેલા હોય એનું આપણે શું કરવાનું છે? ગુજરાતી કરવાનું છે, રાઈટ? તો પેલો જે છે એ છે યુ આર વેરી સ્લો, યુ આર તું છે, વેરી એટલે ખૂબ જ અથવા બહુ, શું છે? સ્લો, તું ખૂબ ધીમો છે અથવા તું ધીમો છે અથવા તું ધીમે ચાલે છે, તમે બંને રીતે વાક્ય છે એ બનાવી શકો, બરાબર? આમાં કોઈ એવો પ્રશ્ન નથી કે ભાઈ તું ધીમે ચાલે છે અથવા તું ધીમો છે, બંને લખી શકો। તો આપણે શું લખીશું? યુ એટલે કે તું, વેરી સ્લો એટલે ખૂબ ધીમે અથવા તો ધીમે, ધીમે ચાલે છે, તું ધીમે ચાલે છે, બરાબર? એ શું થઈ ગયું પેલા વાક્યનું? ગુજરાતી નું આપણે અંગ્રેજી કર્યું, યુ એટલે તું, વેરી સ્લો એટલે ખૂબ ધીમો અથવા ધીમે, અને આર એટલે છે તું ધીમે ચાલે છે અથવા તું ધીમે, તું ખૂબ ધીમો છે, બરાબર? અહીં એમ પણ આપ્યું હોય, અહીં તમને એડ્રેસ કરીને આપ્યું હોય કે યુ વોક સ્લો અથવા યુ આર વેરી સ્લો, બંને માંથી કોઈ પણ આપ્યું હોય તો તમે બંને રીતે વાક્ય બનાવી શકો, બરાબર? તું ધીમે ચાલે છે અથવા તું ખૂબ ધીમો છે। એના પછી છે ધે લીવડ ઇન અ ફોરેસ્ટ, ધે એટલે તેઓ, ઇન અ ફોરેસ્ટ એટલે જંગલમાં,
લીવ એટલે રહેવું, લીવડ એટલે રહેતા, તેઓ જંગલમાં રહેતા હતા. રેડી, આ થઈ ગયું બીજું વાક્ય કમ્પ્લીટ. તે એટલે તેઓ, ઇન અ ફોરેસ્ટ એટલે જંગલમાં, લીવ એટલે રહેવું, ને એનું ભૂતકાળ છે લીવડ એટલે રહેતા હતા. એના પછી છે લુક એટ હિતુસ ક્લાસરૂમ. લુક એટ ની તરફ જુઓ, બરાબર, લુક એટલે જુઓ. હવે અહીં શું કીધું છે, એટ હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુના વર્ગખંડ તરફ જુઓ, બરાબર. હિતુના ક્લાસરૂમ એટલે વર્ગખંડ તરફ જુઓ. લુક એટ હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુના વર્ગખંડ તરફ, લુક એટલે જોવું એટલે જુઓ. અહીં શું કીધું છે, મૂળ ક્રિયાપદ આપેલું છે. નેક્સ્ટ છે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. શું કીધું છે, હિતુ છે એ ક્યાં છે, તો કે પ્રથમ બાકડે છે, અથવા પ્રથમ જે બેન્ચ છે, જે ક્લાસરૂમની જે બેન્ચ છે એમાં હિતુ ક્યાં બેઠેલો છે, તો કે પ્રથમ બાકડે બેઠેલો છે, પહેલા જ બાકડે બેઠેલો છે. તો એમાં કઈ રીતે આવશે, તો કે હિતુ નું હિતુ જ રહેશે, કોઈ પણ નામ હોય તો એનું શું રહે, તો કે એનું એ જ રહે. હવે જયારે આપણે કરવું હોય એનું આપણે ગુજરાતી, તો પેલા કરતાને લેવો પડે, તો કે હા, તો કે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, તો આપણે શું લખીશું, હિતુ પ્રથમ બેન્ચનું થશે બાકડા પર, કોણ એટલે કે પર છે, હિતુ પ્રથમ બાકડા પર છે. રેડી, પછી છે ધ ટોટો ઇઝ વોન ધ રેસ. વીન એટલે જીતવું, વોન એટલે જીત્યો, બરાબર. ધ ટોટો ઇઝ એટલે કે કાચબો, તો કાચબો વોન ધ રેસ એટલે કે કાચબો દોડની સ્પર્ધા, અથવા તો ખાલી સ્પર્ધા પણ તમે લખી શકો, કાચબો સ્પર્ધા, બરાબર. કાચબો દોડની સ્પર્ધા, વીન એટલે જીતવું, અને વીનનું થઈ ગયું વોન એટલે થશે જીત્યો, બરાબર. કાચબો દોડની સ્પર્ધા જીત્યું. ધ ટોટો ઇઝ વોન ધી રસ. એના પછી છે ઇટ ઇઝ અ ડિક્શનરી. તે એક ડિક્શનરી એટલે શું થશે, શબ્દકોશ. ઇઝ એટલે છે, તે એક શબ્દકોશ છે, તે એક શબ્દકોશ છે. રેડી, એ થઈ ગયું તમારું ગુજરાતી. એના પછી છે ઇટ લુકડ લાઈક અ બોલ, એટલે કે જે એક શું હતું, તો કે કોઈ પણ પ્રાણી કે પક્ષી છે એ વીંટળાઈને બેઠેલું હોય તો એ કેવું લાગતું હોય, તો કે બોલ જેવું લાગતું હતું, બરાબર. તો ઇટ એટલે કે તે, અ બોલ એટલે એક દડા જેવો દેખાતો હતો. કેવો લાગતો હતો, તો કે દડા જેવો લાગતો હતો અથવા દેખાતો હતો. ઇટ લુકડ લાઈક અ બોલ એટલે શું થશે, તે એક દડા જેવો દેખાતો હતો. એના પછી તમને કીધું હોય કે નીચેના વાક્યોનું ગુજરાતી આપેલું હોય એનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું હોય, તો એ પણ સાવ ઇઝી છે, તો આપણે જોઈ લઈએ. પેલું વાક્ય છે તે લીલું છે, તો જે લીલું ઇન ધ સેન્સ ઓફ કે બુલેટિન બોર્ડ, બુલેટિન બોર્ડ ગ્રીન છે અથવા લીલું છે, પણ અહીં તે એટલે શું થશે, બુલેટિન બોર્ડની વાત કરવામાં આવી છે, લીલું એ એનો કલર છે અને છે એટલે છે, બરાબર. તે લીલું છે, તો આપણે એનું અંગ્રેજી કેવી રીતે કરશું, ઇટ ઇઝ ગ્રીન. બહુ જ ઇઝી છે, કોઈ પણ પ્રકારનું કઈ ટ્વિસ્ટ નથી, બરાબર. ઇટ એટલે તે લીલું એટલે ગ્રીન, ઇઝ એટલે છે તે લીલું છે એટલે ઇટ ઇઝ ગ્રીન. પછી છે ભોયતળિયું સ્વચ્છ છે. ભોયતળિયું એટલે કે શું થશે, જે નીચેનું જે ફ્લોર છે, બરાબર, નીચેનું જે ફ્લોર છે એ કેવું છે, તો કે એકદમ સ્વચ્છ છે. તો જે ભોયતળિયું એટલે શું થશે, ધ ફ્લોર, જો ખાસ યાદ રાખજો, ધ ફ્લોર, FLOOR, ધ ફ્લોર ઇઝ ક્લીન. ભોયતળિયું છે કેવું છે, સ્વચ્છ છે, સ્વચ્છ એટલે ક્લીન, ધ ફ્લોર એટલે કે ભોયતળિયું છે એટલે ઇઝ, બરાબર. તું ધીમે ચાલે છે, એવી રીતે અહીં આપણે યુ આર વેરી સ્લો અથવા યુ વોક સ્લો, તમે બંને રીતે વાક્ય બનાવી શકો, બરાબર. તું ધીમે ચાલે છે એટલે આવશે યુ આર વેરી, શું થશે, યુ આર વેરી સ્લો,
કઈ રીતે બનશે? યુ આર વેરી સ્લો, તું ધીમે ચાલે છે, અથવા યુ વોક સ્લો. બંને રીતે તમે આવી રીતે જેમ કર્યું હતું એવી રીતે તમે કરી શકો. બરાબર. પછી છે તે દરવાજાની નજીક છે, તો તે એટલે કે ઇટ. પછી છે એટલે ઇઝ. ક્યાં છે? ઇટ ઇઝ નિયર ધ ડોર, ફૂલ સ્ટોપ. ઇટ ઇઝ નિયર ધ ડોર. ઇટ એટલે કે તે દરવાજાની નજીક, એટલે નિયર ધ ડોર. ઇઝ એટલે છે, તે દરવાજાની નજીક છે. બરાબર. આ ખૂબ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને તમારે યાદ પણ રાખવી પડશે. હું જીતીશ, તો આઈ વિલ વિન. જો ખાસ યાદ રાખજો, આઈ એટલે હું, જીતીશ સ આવ્યું એટલે કે ક્રિયું આવશે, શેલ વિલ માંથી વિલ મુકાશું આપણે, અને જીતવું એટલે વિન. બરાબર. આઈ વિલ વિન. પછી કૌંસમાં તમે લખી શકો ધ રેસ. આઈ વિલ વિન ધ રેસ, અથવા આઈ વિલ વિન, બંને તમે લખી શકો. બરાબર. હું જીતીશ એટલે કે આપણે જોયું હતું કે પાઠમાં સ્પર્ધાની વાત છે, એટલે એને અનુસરીને તમે ધ રેસ છે લખી શકો. એના પછી છે ચોક સફેદ છે. બરાબર. તો ચોકનું આપણે ઇંગ્લિશ શું થશે? ધ ચોક સ્ટીક. ધ ચોક સ્ટીક કેવી છે? ઇઝ વાઇટ, ફૂલ સ્ટોપ. ધ ચોક સ્ટીક ઇઝ વાઇટ. વાઇટ એટલે સફેદ, ધ ચોક સ્ટીક એટલે કે ચોક, ઇઝ એટલે છે. ધ ચોક સ્ટીક ઇઝ વાઇટ એટલે કે ચોક સફેદ છે. પછી એના પછીનું છે સસલું ઝડપથી દોડ્યું. સસલું એટલે શું થશે? અહીં હેરની વાત કરવામાં આવી છે, એચ એ આર ઇ. બરાબર. શું કીધું છે? સસલું ઝડપથી દોડ્યું. તો સસલું છે એ ઝડપથી દોડ્યું, તો સસલાને શું કહેશું આપણે? તો કે ધ હેર. ધ હેર ઝડપથી દોડ્યું. હવે અહીં દોડ્યું એટલે શું થશે? રન નું થશે રેન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીં ભૂતકાળ લેવાનું છે આપણે. આર એ એન, રન એટલે દોડવું, આર એ એન, રેન એટલે દોડ્યું. બરાબર. ઝડપથી એટલે શું થશે? ફાસ્ટ. ધ હેર રેન ફાસ્ટ. સસલું ઝડપથી દોડ્યું. એના પછીનું છે છત સફેદ છે. છત એટલે શું થશે? તો કે જે સીલિંગ છે, ધ સીલિંગ, ધ સીઈ આઈ એલ આઈ એન જી. જો આ સીલિંગનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો, હજુ કઈક વાર કહી દઉં છું, ધ સીઈ આઈ એલ આઈ એન જી. ધ સીલિંગ ઇઝ વાઇટ. બરાબર. શું છે? તો કે જે છત છે એ સફેદ છે. આ શું થઈ ગયું તમારું? અંગ્રેજી. બધા જ વાક્યો વ્યવસ્થિત રીતે એકવાર જોઈ જાઓ. હજુ એકવાર કહી દઉં છું, યુ આર વેરી સ્લો, તું ખૂબ ધીમો છે. તે લીવડ ઇન અ ફોરેસ્ટ, તેઓ જંગલમાં રહેતા હતા. બરાબર. લુક એટ હિતુઝ ક્લાસરૂમ, હિતુના વર્ગખંડ તરફ જુઓ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ, હિતુ પ્રથમ બાકડા પર છે. ધ ટોટો ઇઝ વોન ધ રેસ, કાચબો દોડની સ્પર્ધા જીત્યો. બરાબર. It is a dictionary. તે એક શબ્દકોશ છે. એના પછી છે it looked like a ball, તે એક દડા જેવો દેખાતો હતો. તે કેવો દેખાતો હતો? એક દડા જેવો દેખાતો હતો. એના પછીનું છે નીચેના વાક્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કરો. તો અંગ્રેજી કઈ રીતે થશે? તે લીલું છે. તે એટલે કે ઇટ છે એટલે ઇઝ, લીલું એટલે ગ્રીન, ઇટ ઇઝ ગ્રીન. ભોયતળિયું સ્વચ્છ છે. ધ ભોય એટલે જે ભોયતળિયું છે, અને અંગ્રેજીમાં શું કહેવાશે? ધ ફ્લોર ઇઝ ગ્રીન. જે ભોયતળિયું છે એ કેવું છે? સ્વચ્છ છે. સ્વચ્છ મતલબ કે ક્લીન. તું ધીમે ચાલે છે, તું એટલે કે યુ આર વેરી સ્લો. તું એટલે યુ, ધીમે એટલે સ્લો, ચાલે છે એટલે વેરી સ્લો. બરાબર. તું ખૂબ ધીમો ચાલે છે, અથવા તો યુ વોક સ્લો, બંને વાક્ય અહીં આપી શકે તમને. બરાબર. તે દરવાજાની નજીક છે, ઇટ ઇઝ નિયર ધ ડોર. નિયર એટલે કે નજીક, દરવાજો એટલે ડોર, અને તે એટલે ઇટ. હું જીતીશ, આઈ વિલ વિન, અથવા તો આઈ વિલ વિન ધ રેસ, તમે આખું કહી શકો. એના પછીનું છે ચોક સફેદ છે, ધ ચોક સ્ટીક ઇઝ વ્હાઇટ.
ચોક સ્ટિક એટલે કે ચોક, સફેદ એટલે વ્હાઇટ, ઇઝ એટલે છે, ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ. રેડી? પછી છે સસલું ઝડપથી દોડ્યું, ધ હેર રન ફાસ્ટ. પછી છે છત સફેદ છે, ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. આ શું થઈ ગયું તમારું ક્વેશ્ચન 1 2? કાલ તો આપણે ક્વેશ્ચન 1 કમ્પ્લીટ કર્યું હતું ને, આજે ક્વેશ્ચન 2 3 અને 4 છે આપણે કમ્પ્લીટ કરીએ. એના પછી જોઈ જાય માય પેજ 1. માય પેજ 1 માં તમને કોઈ પણ રીતે સ્ટોરી આપેલી છે, ધ હેર એન્ડ આપણે જોઈ ગયા હતા. પાઠને આધારિત તમને ખાલી જગ્યા પણ પૂછાઈ શકે, એ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. કઈ રીતે વાક્ય આવી શકે એ આપણે એકવાર જોઈ લઈએ. તો કે ધ હેર એન્ડ ટોર્ટોઇઝ વેર ખાલી જગ્યા, એવી રીતે તમને આપેલ હોય કે કાચબો અને જે સસલું છે બંને શું હતા, પાડોશીઓ હતા. તો તમને અહીં નેબરની નીચે અન્ડરલાઈન કરેલું હોય તો તમે કઈ રીતે વાંચી શકો? તો કે જે કૌંસમાંથી જે યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય બનાવવાના હોય તો તમે ઇઝીલી છે વાક્ય બનાવી શકો. જેમ કે હવે આપણે જોઈ લઈએ કે હું તમને એક એક્ઝામ્પલ આપું છું, બરાબર? એમાં શું છે તો કે પાઠને આધારિત આપણે ખાલી જગ્યા લઈએ છીએ. તો એમાં પેલી ખાલી જગ્યા લઈએ, અ હેર, ઉપર લખીશું બ્લેન્ક્સ, બરાબર? અ હેર એન્ડ ટોર્ટોઇઝ વેર ખાલી જગ્યા. તો એમાં તમને કૌંસમાં આપ્યું હોય કે નેબર્સ, ઓર આપશે ફ્રેન્ડ્સ. તો આજે હેર અને ટોર્ટોઇઝ છે બંને શું હતા, મિત્રો હતા કે નેબર હતા? તો એમાં આન્સર શું આવશે? નેબર હતા. એટલે તમારે લખવાનું નેબર્સ. રેડી? એવી જ રીતે તમને બીજી બ્લેન્ક્સ આપી હોય કે ધે લિવડ ઇન અ ખાલી જગ્યા, તેઓ રહેતા હતા. તો એઓ સિટીમાં રહેતા હતા કે ફોરેસ્ટમાં રહેતા હતા? શેમાં રહેતા હતા? તો એમાં આવશે ફોરેસ્ટ, જંગલમાં રહેતા હતા. તો તમારે આ નીચે અન્ડરલાઈન કરવાનું આવે અને આ રીતે જવાબ લખવાનો આવે, તમારે આવી રીતે રાઇટ કરવાનું નથી. થર્ડ વન છે, શું છે? ધ ખાલી જગ્યા કુડ નોટ ઓવરટેક ઇટ. ધ ખાલી જગ્યા કુડ નોટ ઓવરટેક ઇટ. કોણ છે એ ઓવરટેક તેને કરી શક્યું નહીં? તો એમાં આવશે ટોર્ટોઇઝ આવશે કે હેર આવશે? તો એમાં શું આવશે આપણે આન્સરમાં? તો કે જે હેર છે, સસલું છે, એ કાચબાને ઓવરટેક કરી શક્યું નહીં. એટલે અંતમાં કોનું જીત થયું? તો કે અંતમાં છે એ જે સસલું છે એ હારી ગયું અને કાચબો જીતી ગયું. એટલે આમાં શું આવશે? તો કે આમાં આવશે હેર, જે સસલું છે એ ઓવરટેક કરી શક્યું નહીં ઈટ એટલે કે ટોર્ટોઇઝને. રેડી? ફોર્થ છે, ધી ખાલી જગ્યા રેન ફાસ્ટ. અહીં કોણ ઝડપથી દોડવાની વાત કરવામાં આવી છે? તો ટોર્ટોઇઝ તો કઈ ઝડપથી દોડી શકશે નહીં. કોણ ઝડપથી દોડી શકશે? તો એમાં આવશે હેર. સસલું ઝડપથી દોડ્યું, બરાબર? પાંચમું છે, તમને કોઈ બી રેસની વાત કરવામાં આવી હોય કે ભાઈ લાસ્ટમાં કોણ રેસ જીત્યું હતું? તો ધ ખાલી જગ્યા વોન ધ રેસ. હવે આપણને ખબર જ છે, અહીંયા આન્સરમાં તમને આપ્યું હોય કે હેર ઓર ટોર્ટોઇઝ, બંનેમાંથી તમને ગમે એ આપ્યું હોય, બરાબર? ધી ખાલી જગ્યા વોન ધ રેસ. તો એ કોણ જીત્યું હતું રેસ? તો એમાં શું આવશે? ધ ટોર્ટોઇઝ. ધ ટોર્ટોઇઝ વોન ધ રેસ. જે સસલું છે એ જીત્યું હતું નહીં, ભલે એ ઝડપથી દોડતું હતું, પણ હકીકતમાં ઝડપથી દોડનાર કોણ હતું? તો કે દોડનાર તો સસલું હતું, પણ એને પોતે ગાફિલ કરી છે, એને કાળજી ના લીધી અને લાસ્ટમાં તે હારી ગયું, બરાબર? અને જીત્યું કોણ? કાચબો. કાચબો એટલે શું થશે? ટોર્ટોઇઝ. રેડી? એના પછી છે ઇટ લુકડ લાઈક અ ખાલી જગ્યા. તે કોના જેવું દેખાતું હતું? તો કે બેટ જેવું દેખાતું હતું કે બોલ જેવું? તો એમાં આન્સરમાં આવશે બોલ, બરાબર? એના પછી છે સેવન્થ નંબર ઉપર કોઈ ભી, તો કે જ્યારે સસલું છે એ દોડતું હતું, બરાબર છે,
અને એ છે એકદમ સ્પીડમાં દોડતું હતું ત્યારે તે શું કરતું હતું તો કે બીજાની મજાક ઉડાડતું હતું. કોની મજાક ઉડાડતું હતું તો કે કાચબાની મજાક લેતું હતું. બરાબર છે કે ભાઈ તું તો સાવ ધીમો ચાલે છે, તું તો ક્યારે રેસ કમ્પ્લીટ કરીશ. તો એ કોની સામે હસે છે? ટોર્ટોઇઝની સામે હસે છે. કોણ હસે છે? તો કે હેર. ધ હેર લાફ્ડ એટ ધ ટોર્ટોઇઝ. જે સસલું છે એ કાચબાની તરફ હસ્યો. બરાબર. તો આ રીતે તમારે પાઠ્ય આધારિત ખાલી જગ્યા પણ પૂછાઈ શકે અને તમારે આ બધી વસ્તુઓ છે એકવાર જોઈ જવાની છે અને વ્યવસ્થિત રીતે રિપીટ કરી જવાની છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.